નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ મેટ સ્ટોરીમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિષય ગણિતની જુલાઈ બે હજાર એકવીસની સામાયિક મૂલ્યાંકન કોસોટીના પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો ચાલો જોઈએ ધોરણ ગણિત પત્ર એકવીસ જુલાઈ માસ ચાલો જોઈએ સૌ પ્રથમ પ્રશ્ન પૂછાયેલો છે પ્રશ્ન એક પેટર્ન પૂર્ણ કરો ચાલો ચાલો કુલ ગુણ છે પાંચ પહેલું છે એકસો પંચોતેર બસો પાંચ તો બાળ મિત્રો તેને આપણે આગળ વધારવાનું છે તો ખાલી જગ્યામાં જવાબ આવશે બસો પાંત્રીસ ત્યારબાદ છે બસો પાસઠ તો ત્યારબાદ આવશે બસો પંચાણું અને ત્રણસો પચીસ દરેકમાં ત્રીસ ત્રીસનો ઉમેરો કરવાનો છે

પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો પહેલો પ્રશ્ન છે ચડતા ક્રમમાં ગોઠવો તો પ્રશ્ન આપેલો છે ત્રણસો એકવીસ બસો પચાસ ત્રણસો એકવીસ અને બસો એકત્રીસ બાળ મિત્રો ચડતા ક્રમમાં ગોઠવવાના છે માટે સૌ પ્રથમ આવશે નાનું ત્યારબાદ ધીમે ધીમે થશે મોટું એટલે કે પહેલાં નાની સંખ્યા પછી મોટી સંખ્યાઓ તો આવશે જવાબ બસો એકત્રીસ બસો પચાસ ત્રણસો એકવીસ અને પાંચસો ને વીસ આગળ જોઈએ ઉતરતા ક્રમમાં ગોઠવો છસો અગિયાર એકસો બાસઠ છસો એકવીસ અને બસો સોળ તો ગોઠવીએ ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા છસો એકવીસ ત્યારબાદ આવશે છસો અગિયાર ત્યારબાદ આવશે બસો સોળ અને છેલ્લે આવશે એકસો ને બાસઠ આગળ જોઈએ પ્રશ્ન ત્રણ ચાર રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા તો જવાબ આવશે ચારસો પૈસા આગળનો પ્રશ્ન જોઈએ સાતસો સત્તાણું સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે દર્શાવો તો જવાબ આવશે સાતસો વત્તા નેવું વત્તા સાત આગળ છે બસો સાત આપેલ શબ્દને અંકમાં લખવાના છે તો બાળ મિત્રો તમે લખી શકશો બે જીરો અને સાત ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ત્રણ નીચે પાણી ભરેલી બોટલના નામ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો અ બ ક ડ ઈ અને ફ એ છ બોટલ આપણને આપેલી છે તો તેમાં કેટલું પાણી ભરેલું છે તે આપણે જોવાનું ચાલો કઈ બોટલમાં સૌથી ઓછું પાણી છે તો જોઈશું તો આપણને દેખાય છે બોટલ અ એટલે જવાબ આવશે બોટલ અ ચાલો બીજો પ્રશ્ન કઈ બોટલમાં સૌથી વધુ પાણી છે તો જવાબ આવશે બોટલ ડ ત્રીજો પ્રશ્ન છે કઈ કઈ બોટલનું પાણી ભેગું કરતા બોટલ ડ જેટલું થશે ચાલો બોટલ ડ જેટલું પાણી કઈ કઈ બોટલનું ભેગું કરવું પડશે તો જવાબ આવશે બોટલ ક બ અને બોટલ અ ત્યારબાદનો પ્રશ્ન છે બોટલ ઈ અને બોટલ અ પૈકી શમાં પાણી ઓછું છે તો જવાબ આવશે બોટલ અમાં ચાલો બોટલ બ અને બોટલ ક થઈને કુલ કેટલું પાણી થશે તો જવાબ આવશે નવસો મિલી પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણો ચાલો પાંચસો ઓગણસી વધતા ત્રણસો ને ઓગણીસ તો ચાલો એકમથી શરૂઆત કરીશું બાળમિત્રો તો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે તમારે તેના સરવાળા કરવાના રહેશે જ્યાં વરદી આવે છે ત્યાં વરદી પણ મૂકવી પડશે બીજો છે બાદ બાકીનો દાખલો છે ત્રણસો પિસ્તાલીસમાંથી બસો સત્તર બાદ કરવાના છે તો સ્ક્રીન ઉપર બાળમિત્રો તમને દેખાઈ રહ્યું છે એકસો અઠ્યાવીસ જવાબ આવશે કઈ રીતે આવે છે તે તમે જોઈ શકો છો ત્યારબાદ છે ત્રણસો ચારમાંથી ત્રેવીસ બાદ કરવાના છે તો એ બાદ બાકીનો દાખલો પણ તમે જોઈ શકશો ને લખી શકશો આગળ જોઈએ ચોથો દાખલો છે ત્રણસો ચાલીસ આવશે પાંચસો લખી ચાલો આગળ પ્રશ્ન પાંચ એક બાસ્કેટમાં છ કેરીઓ છે તો છ બાસ્કેટમાં કુલ કેટલી કેરી છે તો જવાબ આપી શકાય એક બાસ્કેટમાં છ કેરી તો છ બાસ્કેટમાં કેટલી તો છ ગુણ્યા છ એટલે થશે જવાબ છત્રીસ કેરીઓ તો છ બાસ્કેટમાં છત્રીસ કેરીઓ થશે આગળનો પ્રશ્ન છે રેલવેના એક ડબ્બાને આઠ પૈડા છે તો છ ડબ્બાના કુલ કેટલા પૈડા થાય તો જવાબ આવશે એક ડબ્બાના આઠ પૈડા તો છ ડબ્બાના કેટલા તો છ ગુણ્યા આઠ આઠ છ અડતાલીસ તો કહી શકાય રેલવેના કુલ અડતાલીસ પૈડા થાય પ્રશ્ન પાંચ છે ખાલી જગ્યા પૂરો ચાલો બાર ભાંગા બે બાળ મિત્રો તો જવાબ આવશે છ છ ગુણ્યા ખાલી જગ્યા કરીએ તો ત્રીસ થાય તો છ પંચા ત્રીસ ત્યારબાદ છે ખાલી જગ્યા રૂપિયાની બે ચલણી નોટ એટલે સો રૂપિયા તો જવાબ આવશે પચાસ પચીસ કિલોગ્રામ એટલે ખાલી જગ્યા ગ્રામ તો જવાબ આવશે પચીસો ગ્રામ આ બાળ મિત્રો આપણું પ્રશ્નપત્ર હતું તેના સોલ્યુશન સાથે ધોરણ ચાર વિષય ગણિતનું ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવું ભૂલશો નહીં ધન્યવાદ